નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફટાફટ ફટાફટ જોડાઈ જઈએ વિદ્યાર્થી મિત્રો તમને મારો અવાજ ક્લિયર ડન કમ્પ્લીટ આવી રહ્યો છે એવરીબડી હાલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જવાના છીએ ચેપ્ટર નંબર ચ પર દોરવણી પર તો દોરવણી નામનું જે ચેપ્ટર છે આજે આપણે આનું કમ્પ્લીટ રિવિઝન કરવાનું છે ટાઈમ વેસ્ટ ન કરતા દોરવણી એમ કહેવાય ને કે દોરવણી એટલે રથ પરનો સારથી સારથી છે એનું કામ છે દોરવણી સારથી ને દોરવણી કરનાર કોણ રથ પર બિરાજમાન વ્યક્તિ એ સારથી ને દોરવણી આપે કે આ બાજુ રથ લઈ જાવ આ બાજુ રથ લઈ જાવ આ બાજુ ઓકે વન મિનિટ વિદ્યાર્થી મિત્રો ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ દોરવણી દોરવણી કરવી એટલે માર્ગદર્શન આપવું સલાહ સૂચન આપવું ઓકે બાળકો સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા અને અંકુશનો સમાવેશ થાય છે આપણે એ વસ્તુ આપણે વારંવાર રિપીટ જોઈ લીધી છે કે સંચાલનના મુખ્ય કાર્યોમાં બાળકો સમાવેશ થાય છે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા અને ત્યાર બાદ આવે છે બાળકો દોરવણી તમે ચેક કરો આ બધા ચેપ્ટર લાઈનમાં છે આપણે તો દોરવણી બાળકો સંચાલનનો જ એક ભાગ છે કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો છે કે કર્મચારી કેટલી સારી કાર્યક્ષમતાથી કામ કરે છે એનો મુખ્ય આધાર દોરવણી પર રહેલો છે કે કર્મચારીને કઈ રીતે દોરવણી આપવામાં આવે છે કઈ રીતે માર્ગદર્શન આપવામાં આવે છે એટલે દોરવણી એટલે કર્મચારીને કાર્ય કરવા માટે આપવામાં આવતું માર્ગદર્શન દોરવણી એટલે એટલે કર્મચારીને કાર્ય કરવા માટે આપવામાં આવતું માર્ગદર્શન કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો છે દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાના કર્મચારી ઉત્તમ પરિણામ આપી શકે છે જો દોરવણી આપનાર સક્ષમ હોય બાળકો તો જબરજસ્ત કર્મચારીઓને ટ્રેન કરી શકે છે માર્ગદર્શન આપી શકે છે કામ કરવા માટે સક્ષમ દોરવણી એ સંચાલનનો એક અનિવાર્ય અંગ છે જેમ યુદ્ધમાં વ્યૂહરચના ઘડાય તે મુજબ જ ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન આપવામાં આવે છે યુદ્ધ લડાઈને પહેલા બધાને પોતપોતાની કામગીરી સોંપવામાં આવે છે અને કામગીરી સોંપ્યા પછી પણ શીખવવામાં આવે છે કે કઈ રીતે કામ કરવાનું છે ક્લિયર થાય છે કામગીરી સોંપ્યા પછી પણ શીખવવામાં આવે છે કે કઈ રીતે કામ કરવાનું છે તો જેમ યુદ્ધમાં ઘડાય તે મુજબ જ ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન આપવા પડે છે ઓકે ત્યારબાદ બાળકો દોરવણીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ જોઈએ બાળકો

માર્ગદર્શન એટલે એને જણાવો કે ભાઈ કઈ રીતે કામ કરીએ અથવા કઈ રીતે કામ કરીએ તો કામ કરવામાં સ્પીડ આવે વ્યવસ્થિત કામ કરી શકાય ઓકે તેમના ઉપર દેખરેખ રાખવી કર્મચારીઓ પર દેખરેખ રાખવી કર્મચારીઓ જે કામ કરે છે ભલે આપણે રોકટોક નથી કરતા પણ કામ કરે છે તો કેવી રીતે કરે છે એ બાબતે દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો કાર્ય જુસ્સો ટકાવી રાખવો એટલે કાર્ય કરવાનો જે જુસ્સો છે ને એ મેન્ટેન રહેવો જોઈએ કારણ કે જુસ્સાવાળો કાર્ય પ્રત્યેના જુસ્સાવાળો કર્મચારી છે ને વધુ ધગસથી અને લગનથી કામ કરી શકે છે બાળકો તો કર્મચારીઓને માર્ગદર્શન આપવું તેમને કામગીરીથી વાકેફ કરવા તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો એટલે દોરવણી કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે કે કયું કામ કેવી રીતે કરવું જોઈએ કઈ કરવું જોઈએ આવું અલગ અલગ વિવિધ પ્રકારનું જે માર્ગદર્શન આપવામાં આવે છે ને બાળકો એને કહેવાય દોરવણી કુંતજ અને ઓડોનલ શું કહે છે કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી તેનું નામ દોરવણી દોરવણી એટલે દોરી જવા આગળ વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરી શકે એ માટે કર્મચારીઓને આગળ દોરવવા શ્રેષ્ઠ કામ કરી શકે એ માટે કર્મચારીઓને દોરવણી આપવી તો કુંતજ અને ઓડોનલના જણાવ્યા મુજબ તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એનું નામ થાય છે બાળકો દોરવણી દોરવણીની લાક્ષણિકતા પેલું હેતુલક્ષી પ્રવૃત્તિ દોરવણીની પહેલી લાક્ષણિકતા છે બાળકો હેતુલક્ષી પ્રવૃત્તિની લાક્ષણિકતા હેતુલક્ષી દોરવણી તમે માર્ગદર્શન આપો છો ધંધાકીય હેતુલક્ષી માર્ગદર્શન આપો હા બે સલાહ નથી આપવાની એમ આપણે સહકાર આપવાનો છે સંચાલક તરીકે આપણે ધંધાકીય એકમના સંચાલક તરીકે સહકાર આપવાનો છે સલાહ ઓછી એમ પણ તમે જે કંઈ પણ સલાહ આપો છો એ દરેક સલાહ પાછી હેતુલક્ષી હોવી જોઈએ કે ધંધાકીય એકમનો જે હેતુ છે જે ધ્યેય છે ધ્યેયને પાર પાડવાને લગતી હોવી જોઈએ તો દોરવણીનો હેતુ કર્મચારીઓને માર્ગદર્શન આપીને તેઓને પ્રોત્સાહન આપવાનો છે કે જેનાથી ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ થઈ શકે આમ દોરવણી એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે કે ધંધાકીયકમનો જે ટાર્ગેટ છે જે ગોલ છે જે હેતુ છે એને પાર પાડવા માટે કર્મચારીઓને આપવામાં આવતું માર્ગદર્શન એટલે દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે ત્યારબાદ વિશાળ કાર્યક્ષેત્ર દોરવણીનું કાર્યક્ષેત્ર સંકુચિત નથી બાળકો વિશાળ કાર્યક્ષેત્ર છે જેમ દોરવણીમાં કર્મચારીઓને માર્ગદર્શન આપવા ઉપરાંત સંચાલકોએ ધંધાકીય એકમ માટે લીધેલા નિર્ણયોની સમજુતી આપવાની છે હે ધંધાકીય એકમ દ્વારા ઉચ્ચ સપાટીએ જે નિર્ણયો લેવાય નિર્ણયોની સમજુતી આપવાની છે નિર્ણયોને પાર કઈ રીતે પાડવા નિર્ણયને પાર પાડવા માટે કઈ રીતે તમારે કામ કરવું જોઈએ કઈ ટેકનિક થી કઈ પદ્ધતિ થી કામ કરવાથી ધંધાકીય એકમનો વિકાસ થાય હાલો વિદ્યાર્થી મિત્ર ક્લિયર થાય છે હાલો સમજાય છે યસ નો તો એવી રીતે વિશાળ કાર્યક્ષેત્ર છે કાર્ય પર દેખરેખ ચાલો ધંધાકીય એકમના દરેક કર્મચારીઓને કાર્યની સોંપણી થઈ ગઈ હવે કર્મચારી કાર્ય કરતો થઈ જાય ને એટલે એના કાર્ય પર દેખરેખ રાખવાની માત્ર આપણે વિહંગાવલોકન કરવાનું છે કે આપણે કર્મચારીઓને જે કામ સોંપ્યું છે તે કામ કર્મચારી યોગ્ય મેથડથી વ્યવસ્થિત કરી રહ્યો છે ને કાર્ય બગડી તો નથી રહ્યું ને આ દેખરેખ આપણે બાળકો રાખવાની છે એટલે કાર્ય પર સતત શું રાખવી પડે દેખરેખ પછી આવે બાળકો સંચાલનની બધી સપાટીએ થતું કાર્ય દોરવણી છે ને બાળકો સંચાલનની ત્રણ સપાટી છે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી એટલે પરીક્ષામાં એક સંચાલનની કઈ સપાટીએ થાય છે તો યાદ રાખજો દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે પછી ઉચ્ચ હોય મધ્ય હોય કે તળ હોય હાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વેરી મોસ્ટ ઘણાને નથી આઈડિયા આવતો ઘણાને એમ છે કે દોરવણી છે ને તળ સપાટી એ તાબેદારોને જ આપવાની હોય પણ એવું નથી દોરવણી એ સંચાલનની ત્રણે ત્રણ સપાટીએ આપવામાં આવતું કાર્ય છે તો દોરવણીનું કાર્ય ઉચ્ચ સપાટીએ અધિકારીઓ દ્વારા મધ્ય સપાટીએ વિભાગીય અધિકારીઓ દ્વારા તેમજ નિમ્ન સપાટીએ નિરીક્ષકો ફોર્મેન દ્વારા પોતાના હાથ નીચેના તાબેદારોને આપવામાં આવે છે આમ દોરવણીનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે એક ગુણ સતત ચાલતી પ્રક્રિયા ધંધાકીય એકમની શરૂઆત થાય આયોજનનું ઘડતર થાય કર્મચારી વ્યવસ્થા ગોઠવાઈ જાય વ્યવસ્થા તંત્ર ગોઠવાઈ જાય ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા ગોઠવાઈ જાય કર્મચારીઓને કાર્યની સોંપણી થઈ જાય ને એટલે દોરવણીનું કામ શરૂ થઈ જાય એમ દોરવણીએ સતત ચાલતી પ્રક્રિયા છે જ્યાં સુધી ધંધાકીય એકમ શરૂ રહેશે ત્યાં સુધી દોરવણીનું કાર્ય બાળકો શરૂ રહેશે એમ દોરવણીએ સતત ચાલતી પ્રક્રિયા છે સંચાલકીય કાર્ય હાલો સંચાલકીય કાર્યોમાં સૌથી પહેલું આપણે જોયું આયોજન પછી આપણે જોયું વ્યવસ્થા તંત્ર ત્યારબાદ આપણે જોયું કર્મચારી વ્યવસ્થા હાલો અને પછી આપણે જોયું દોરવણીનું છેલ્લું કાર્ય સંચાલનનું કયું છે અંકુશ આમ કહી શકાય કે દોરવણીએ સંચાલકીય કાર્ય છે બાળકો ઓકે જે પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે સંકળાયેલું છે એટલે તમે કર્મચારીઓને સીધે સીધી રીતેની પાસે જઈને રૂબરૂ દોરવણી આપી શકો છો માર્ગદર્શન આપી શકો છો કેટલીકવાર ઇન ડાઇરેક્ટલી પણ તમે માર્ગદર્શન આપી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અવાજ આવે છે હાલો એવરીબડી ઓકે ડન છે હા તો હર્ષિલ બટા કંઈક પ્રોબ્લેમ હશે ચેક કરી લેજો નિમ્નગામી પ્રવૃત્તિ બાળકો નિમ્નગામી પ્રવૃત્તિ એટલે એનું જે વહન છે ને એ ઉપરથી નીચે તરફ જાય છે દોરવણીનો જે પ્રવાહ છે ને બાળકો એ

માહિતી પ્રેષણ હોય ને બાળકો માહિતી પ્રેષણ એ નીચેથી ઉપર જાય માહિતી સંચાર ઉપરથી નીચે આવે યસ હાલો આજે કોઈને મેં કોઈ કામ સોંપ્યું છે પછી કામનો મારે ડેટા લેવો છે બાળકો મેં આજે ચાલો કોઈને પણ કોઈ પણ પ્રકારનું કામ સોંપી દીધું છે હવે કામનો વળી પાછો મારે વળતો બેકઅપ લેવું હોય તો પછી જે નીચેથી માહિતી ઉપર આવે ને કહેવાય માહિતી પ્રેષણ ક્લિયર થાય છે ઓકે

કાર્યક્ષમ માહિતી સંચાર એ દોરવણીની પૂર્વ શરત ગણાય છે પૂર્વ શરત એટલે તમારે જબરજસ્ત દોરવણી કરવી હોય ને તો એની પહેલાં તમારે માહિતી સંચાર પ્રોપર રાખવો પડે એટલે તમે જે માહિતી કર્મચારીઓને કે અથવા ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય સપાટીને પહોંચાડવામાં આવે છે તે માહિતી નીટ અને ક્લીન અને સમજી શકાય તેવી હોવી જોઈએ ઓકે જો માહિતી સંચારની પ્રક્રિયા કાર્યક્ષમ ન હોય તો યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાતું નથી તમે જે માહિતી મોકલો છો એ માહિતી સમજી શકાય તેમ જ નથી બાળકો તો યોગ્ય માર્ગદર્શન આપી શકાતું નથી ત્યારબાદ આવે છે બાળકો પ્રોત્સાહન કર્મચારીઓને કાર્ય કરવા પ્રોત્સાહિત કરવા ઉચ્ચ અધિકારીઓ માર્ગદર્શન આપતા હોય છે કે એકમના જે કર્મચારીઓ છે એને કાર્ય અંગે પ્રોત્સાહિત કરવા માટે અધિકારીઓ જે છે ને એ અવારનવાર એને માર્ગદર્શન આપે જેથી કર્મચારીઓનો કામ પ્રત્યેનો જુસ્સો વધે કર્મચારીઓ મોટિવેટ થાય અને જે કાર્યક્ષમતાથી કામ કરે છે એનાથી વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરવા માટે પ્રેરિત થાય હવે આવે બાળકો દોરવણીનું મહત્વ દોરવણીનો ફાયદા શું એમ મહત્વ એટલે એક પ્રકારના ફાયદા પહેલું છે કાર્યક્ષમતામાં વધારો બાળકો જો કેવું હોય તમે વિદ્યાર્થી છો સ્કૂલમાં કામ મતલબ કોઈ પણ લેશન કરો છો ને વ્યવસ્થિત પેરેગ્રાફ પાડીને સવાલનો જવાબ નથી લખતા તો ટીચર દ્વારા તમને જે આપવામાં આવે છે ને માર્ગદર્શન એને કહેવાય દોરવણી ટીચર એમ કહે છે જો બધા ત્રણ ચાર લીટી થાય ને એટલે પેરેગ્રાફ પાડવાનું પેરેગ્રાફ પાડો ત્યારે એક લાઇન છોડવાની જેથી લખાણ છૂટું છૂટું થાય તમારું પેપર વ્યવસ્થિત લખાય અને દોરવણી કહેવાય અને દોરવણીથી કાર્યક્ષમતામાં વધારો થાય કાર્ય કરવાની ક્ષમતા વધે તમે મન ફાવે એમ પેપર લખો એના કરતાં વ્યવસ્થિત ટીચર દ્વારા શીખવ્યું હોય એ ઢબે જો પેપર લખો હે તો તમારું પેપર બધા કરતાં અલગ પણ તરી આવશે અને લખવાની પણ સ્પીડ વધશે અને વ્યવસ્થિત લખી પણ શકશો અને સમયસર પૂરું પણ થશે આમ દોરવણીને કારણે ધંધાકીય એકમના કર્મચારીઓ કોઈ પણ બાબતે જ્યાં પણ અટવાય છે બાળકો એ ત્યાં ધંધાકીય એકમના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવે છે તો ધંધાકીય એકમના કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી દોરવણી પર રહેલો છે દ્વારા ધંધાકીય એકમના કર્મચારીઓને તેઓના કાર્ય સત્તા અને જવાબદારી અંગે માર્ગદર્શન મળે છે પરિણામે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે સમજાય છે ઓકે તો ધંધાકીય એકમના કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો છે જેટલું વ્યવસ્થિત તમારી દોરવણી કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હશે કર્મચારી કામ કરશે કર્મચારીની દોરવણી દ્વારા કર્મચારીએ કાર્ય કર્યું છે કે કેમ હાલો પેલા એ જોવાનું અથવા કરેલું કાર્ય કેટલા પ્રમાણમાં કર્યું છે તે કર્મચારીની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું વિશ્લેષણ થઈ જો તમે માર્ગદર્શન આપો એનો મતલબ ક્યારે માર્ગદર્શન આપો આપણે કોઈને માર્ગદર્શન આપવું હોય તો ક્યારે આપી શકીએ પહેલા આપણે એના કાર્ય પર દેખરેખ રાખીએ હાલ તો દોરવણી પહેલા દેખરેખ રાખવી પડે એટલે અધિકારી હોય છે સમજો વિભાગીય અધિકારી છે ને કર્મચારીના કામ પર દેખરેખ રાખી હવે કર્મચારીને માર્ગદર્શન આપવા માટે જાય છે હાલ વિદ્યાર્થી મિત્રો તો માર્ગદર્શનના ભાગરૂપ ચેક કરશે કે કયા કર્મચારીએ કેટલું કામ કર્યું અથવા કામ કર્યું તો કેવી રીતે કર્યું કેવા પ્રમાણમાં કર્યું અને કર્મચારીની કાર્યક્ષમતા એટલે કામ કરવાની જે ક્ષમતા છે વધી કે નહીં વગેરે બાબતોનું બાળકો શું થઈ શકે છે વિશ્લેષણ થઈ શકે છે ત્યારબાદ અસરકારક આયોજન બાળકો ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ કરી શકે નહીં આથી આયોજન કરનાર અધિકારી પોતાના મદદનીશો દ્વારા માહિતી એકત્રિત કરીને આયોજન કરે છે સિમ્પલ વસ્તુ છે હે બધા જ કાર્યોનું એક સાથે કોઈ એક વ્યક્તિ આયોજન કરી શકતું નથી તે આયોજન કરનાર અધિકારી છે શું કરશે પોતાના જે મદદનીશો છે પોતાની જે હેલ્પ કરનાર વ્યક્તિ છે એની પાસે માહિતી એકત્રિત કરીને આયોજન કરશે અને આયોજન દ્વારા ધંધાના ધ્યેય સિદ્ધ કરવાનું કાર્ય દોરવણી દ્વારા શક્ય બને હાલો આયોજન ઘડી નાખ્યું કેવી રીતે કેમ કેટલા પ્રમાણમાં કામ કરવાનું છે પછી કર્મચારીને કાર્ય સોંપીને એ બાબતે એને દોરો માર્ગદર્શિત કરો માર્ગદર્શન આપો આપણે કોઈ પણ પ્રોડક્ટ ખરીદીએ છીએ એટલે એમાં માર્ગદર્શિકા હોય તમે જોજો એક સામાન્ય કાગળ નીકળે અથવા એક બુકલેટ એવી નીકળે મોબાઈલ ખરીદો તો કાગળ હોય કોઈ મોટું ઇલેક્ટ્રોનિક સાધન ખરીદો તો કે આવી ઓળખ હોય વિચલનોની શોધ વિચલન એટલે તફાવત આપણે એના વિશે ડિટેલમાં સમજ્યા છીએ દોરવણી દ્વારા નિરીક્ષણ કરીને વિચલનોને પ્રાથમિક તબક્કામાં શોધીને નિયંત્રિત કરી શકાય છે કે જે કંઈ પણ વિચલનો આપણી ધારણા કરતા અલગ એને પ્રાઇમરી બેઝ પર શોધીને અલગ કરવામાં આવે છે કાર્ય જુસ્સામાં વધારો સિમ્પલ વસ્તુ છે કર્મચારીઓને તમે સતત માર્ગદર્શન આપો એટલે કર્મચારીની કાર્ય પદ્ધતિ સુધરે પદ્ધતિ સુધરે એટલે કાર્ય કરવામાં ઝડપ આવે ઝડપ આવે એટલે કર્મચારીની કાર્યક્ષમતા વધે અને કાર્યક્ષમતા વધે એટલે વધુ સારી રીતે કામ કરવાનો જુસ્સો વધે સંકલન અને સહકાર બાળકો દોરવણી આપનાર નેતા કર્મચારીઓના કાર્યોનું સંકલન કરે છે પરિણામે ધંધાકીય સર્જાય છે દોરવણી આપનાર વ્યક્તિ આવું બને કે બાજુ બાજુમાં એક સરખું કામ કરતા કર્મચારી હોય કોઈ એક કર્મચારી અટવાતો હોય તો દોરવણી આપનાર જે વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિને કહે છે કે આ ભાઈને થોડુંક આ બાબતે શીખવજો બે ત્રણ દિવસ તો પણ ધંધાકીય એકમમાં કામ સુધરે અને કર્મચારીની કાર્યક્ષમતા પણ વધે અને સંકલન સાધવાનું કામ કરે છે કર્મચારીઓને પ્રોત્સાહન કર્મચારીના કામ પર દેખરેખ શરૂ કરી બાળકો દોરવણી દ્વારા કર્મચારીની કાર્ય અંગેની સમસ્યા દૂર થાય છે તેમજ કાર્ય અંગે યોગ્ય માર્ગદર્શન મળતું હોવાથી તેઓને પ્રોત્સાહન મળે છે કાર્ય બાબતે પ્રોત્સાહિત કરવામાં આવે છે પ્રોત્સાહન મળે છે અંકુશ અસરકારક હવે દોરવણી પછીનું જ કાર્ય કયું છે અંકુશ જો દોરવણીને કારણે કર્મચારીઓની ભૂલો અને ખામીની શક્યતા ઘટે છે તેથી અંકુશનું કાર્ય અસરકારક બને છે કર્મચારીની જે ભૂલો છે જે ખામી છે બાળકો હે એની શક્યતા ઘટે છે અને તેથી જ અંકુશનું કાર્ય કેવું બને છે બાળકો અસરકારક બને છે અસરકારક વ્યવસ્થા તંત્ર દોરવણી દ્વારા દરેક કર્મચારીને પોતાની સત્તા અને જવાબદારીનું ભાન થાય છે તમે દોરવણી આપો માર્ગદર્શન આપો એટલે કર્મચારીઓને ખબર પડે અને માર્ગદર્શન આપો ખબર પડે હાલો આ કામ મારે કરવાનું છે તો દરેક કર્મચારીને સત્તા અને એની જવાબદારીનું ભાન થાય અને સત્તા જવાબદારીનું ભાન થાય એટલે કર્મચારી વ્યવસ્થા તંત્ર પ્રમાણે કામ કરે વ્યવસ્થા તંત્ર એટલે જે કર્મચારીની જે વ્યવસ્થા ગોઠવી હોય એ પ્રકારે કર્મચારી કામ કરે હે ને તો સમગ્ર વ્યવસ્થા તંત્ર બાળકો કેવું બને છે અસરકારક બને છે આગળ વધીએ તો બાળકો દોરવણીના કેટલા તત્વો છે ચાર એક માર્ક્સ નો પણ પ્રશ્ન છે ચારે વિશે આપણે અત્યારે હમણાં સમજવાના છીએ બાળકો નિરીક્ષણ એને એને કહેવાય સુપરવિઝન અભિપ્રેરણ એટલે મોટિવેટ કરવા કર્મચારીઓને નેતૃત્વ એટલે એને કહેવાય લીડરશિપ અને માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન તો દોરવણીના ચાર તત્વો છે નિરીક્ષણ અભિપ્રેરણ નેતૃત્વ અને માહિતી સંચાર તો પેલા નિરીક્ષણ જોઈએ નિરીક્ષણ નિરીક્ષણ એટલે એટલે દેખરેખ દેખરેખ સિમ્પલ તો કર્મચારીઓના કાર્યની રાખવી એને કહેવાય બાળકો કર્મચારીઓ જે કામ કરે છે કામ પર દેખરેખ એટલે કામ પર દેખરેખ રાખવાની રોકટોક નથી કરવા આ ત્યાં ભૂલ થતી હોય તો પાછું માર્ગદર્શન આપવાનું માર્ગદર્શન આપો કે આ કામ આમ નહીં આમ કરશો ને તો કામ પણ સુધરશે અને ઝડપ પણ આવશે આને કહેવાય દોરવું હાલો તમે એમ કહો આમ થોડું કામ કરાય આમ ન કરવાનું હોય આને નિયંત્રણ અંકુશ કહેવાય અંકુશ એને એ એને થપકો આપ્યો કહેવાય એને કામ સુધાર્યું ન કે એના લીધે કર્મચારી મેન્ટલી ડિપ્રેસ થાય એને કામ ઉલટાનું બગડે હાલો વિદ્યાર્થી મિત્રો સમજાય છે ક્લિયર થાય છે યસ નો ઓકે ચાલો નિરીક્ષણ નું કાર્ય સંચાલનની નિમ્ન સપાટીએ વધુ પ્રમાણમાં થાય છે બાળકો યાદ રાખજો નિરીક્ષણનું જે કાર્ય છે ને કઈ સપાટીએ વધુ પ્રમાણમાં થાય એક પ્રશ્ન નિરીક્ષણ એટલે દેખરેખ અને દેખરેખ છે ને સંચાલન ની તળ સપાટી સૌથી વધુ જરૂરી છે યાદ રાખજો સંચાલનની તળ સપાટીએ સૌથી વધુ જરૂરી છે તો નિરીક્ષણનું કાર્ય સંચાલનની નિમ્ન સપાટી એ વધુ પ્રમાણમાં જોવા મળે છે પછી આવે છે નિરીક્ષણના કાર્ય કાર્યોનું આયોજન કરીને કાર્યના અવરોધો દૂર કરવા કાર્યોનું પ્રોપર આયોજન કરવું આયોજન કર્યા પછી કાર્યને લગતા જે અવરોધો છે તે અવરોધોને બાળકો શું કરવા દૂર કરવા કાર્યને સમયસર પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી કાર્ય સમયસર ટાઈમ ટુ ટાઈમ પૂરું થાય એ માટે જરૂરી માર્ગદર્શન તમે કાર્ય પર દેખરેખ રાખો પછી જુઓ કે ભાઈ આયોજન મુજબ કામ થાય છે કે નહીં જો કર્મચારી ક્યાંય અટવાતો હોય તો એની મૂંઝવણને દૂર કરો દોરવણી કાર્યને સમયસર પૂર્ણ કરવા માટે ખબર પડે કે ભાઈ આપણે દેખરેખ રાખો ભાઈ આ કાર્ય કરવામાં ટાઈમ વેસ્ટ થાય છે તો ચેક કરો ક્યાં કામ ટાઈમ વેસ્ટ થાય છે એ ટાઈમ વેસ્ટ થાય છે ત્યાં કર્મચારીઓને સૂચના આપો સલાહ આપો કે જો અહીંયા તમારો ટાઈમ બગડે છે જો આમ ચાલશે તો તમે બધા કરતા કામ કરવામાં પાછળ રહી જશો તો સુધારો કર્મચારીના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થાય કર્મચારીના કામ પર સતત દેખરેખ રાખવાનું જેથી કર્મચારી બિનજરૂરી ટાઈમ વેસ્ટ પણ ન કરે એટલે સમયની પણ બચત થાય અને શ્રમનો પણ બચત થાય કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશ સાથે સાંકળવાનું કાર્ય નિરીક્ષક કરે છે એટલે કર્મચારીઓના જે વ્યક્તિગત ઉદ્દેશો છે એને વ્યક્તિગત એટલે કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો શું હોય કે પોતાનું જીવન ધોરણ ઊંચું આવે પગાર વધે પ્રગતિ કરે આર્થિક રીતે સદ્ધર થાય તો એ ઉદ્દેશોને સાંકળીને હવે એ કઈ રીતે તમે સાંકળી શકો ધંધાનો વિકાસ થાય એમ કર્મચારીનો વિકાસ થાય એવું ધંધા કે એકમ ઈચ્છતું હોય ત્યારે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અભિપ્રેરણ અને પ્રોત્સાહન પૂરા પાડે છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં સતત વધારો થાય ઓકે હા તો તે માટે અભિપ્રેરણ મોટિવેશન અને પ્રોત્સાહન એટલે મોટિવેશન પૂરું પાડે છે કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે હવે કર્મચારીઓ જૂથમાં કામ કરવાના છે એકબીજા સાથે હળી મળીને કામ તું તારું કામ બે એકબીજાને ભેગા બે ન કરતા આવું કરી શકાય નહીં જૂથ ભાવના વધુ કેળવાય એવું કામ કરવાનું જૂથ ભાવનાથી કામ કરશે ને તો આપણું જ ધંધાનું જ કામ સુધરશે માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય કરે છે દોરવણીથી માહિતી સંચાર ફાસ્ટ બને છે એકમમાં આવતી નવી ટેકનોલોજીના ઉપયોગ વિષેક માર્ગદર્શન દોરવણી એટલે શું માર્ગદર્શન નવી ટેકનોલોજી આવે છે તો દરેક કર્મચારીઓને ભેગા કરીને ટેકનોલોજી વિશે શીખવો ટેકનોલોજી કઈ રીતે કામ કરે ટેકનોલોજીમાં આપણે કઈ રીતે કામ કરવાનું છે માર્ગદર્શન કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે છે માર્ગદર્શન આપો ભાઈ જો સવાર સાત વાગ્યે હાજર થવાનો ટાઈમ છે મોડ આવશો પગાર કપાશે હવે તમે મોડ પાંચ મિનિટ લેટ આવો છો એના કરતાં પાંચ મિનિટ વહેલા આવતા થઈ જાઓ પાંચ મિનિટ માટે શું કામ તમારો પગાર કપાવા દેજો દોરવણી માર્ગદર્શન નિરીક્ષક માત્ર અંકુશ જ નથી રાખતો કેળવણી પણ પૂરી પાડે છે કર્મચારી કેળવાય એ હાલો કર્મચારી કેળવાય મતલબ કર્મચારીઓ જે કામ કરે છે ને હે એ કામમાં સુધારો આવે કર્મચારીઓ પોતે કૌશલ આવડત વાળો કર્મચારી બનતો જાય નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર દાર્શનિક અને માર્ગદર્શન પણ છે 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 યાદ નિરીક્ષક જે જે ને એટલે કર્મચારીના કામ પર દેખરેખ રાખે ને એ નું મિત્ર મિત્ર હું કામ કારણ કે કર્મચારીના કામમાં ક્યાંય ભૂલ થતી હશે ને તો સીધું કહેશે તો એને મિત્ર સમજવો તમે તમે કોઈ પણ કામ કરતા હો ભણવાનું કોઈ તમને ટોકે એમ કે ભાઈ આને આમ નહીં આમ કરાય સમજવાનું એ આપણો શુભ ચિંતક છે હિતે છે

જ્યાં જ્યાં માનવી કાર્ય કરે છે ત્યાં ત્યાં અભિપ્રેરણની જરૂર પડે મશીનને મોટિવેટ ન કરવાના હાલો મશીન ધીમું ચાલવા મંડે ને પછી તમે ઊભા ઊભા એક કલાકનું ભાષણ આપો મોટિવેશન ભર્યું તો મશીન હાલવા મંડે ફીસ ફાસ્ટ મંડે ચાલવા સ્પીડ પકડી લે નો નેવર પણ કર્મચારીઓમાં આવું થાય માણસ છે ને એ લાગણીશીલ વ્યક્તિ છે એ જ્યારે જ્યારે ઢીલો પડી જાય હતાશ થઈ જાય નિરાશ થઈ જાય કામ કરવામાં બાળકોની કાર્યક્ષમતા ઘટી જાય ત્યારે તમે એને મોટિવેટ કરો ને એટલે કર્મચારીઓના કામમાં પણ શું થઈ જાય ફેરફાર થાય કામ વધી જાય માનવી એ ઉત્પાદનનું જીવંત સાધન છે માનવીને નાણાકીય તેમજ બિન નાણાકીય સગવડો દ્વારા અભિપ્રેરણ આપી શકાય છે સ્વાભાવિક છે તમે એને પ્રોત્સાહિત નાણાકીય રીતે પણ કરી શકો ને કેટલીક વખત બિન નાણાકીય રીતે વાતોથી પ્રોત્સાહિત કરી શકાય યસ તો કર્મચારીઓમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપીને કેટલીક વાર છે ને નાણું તમે એનો પગાર વધારી વધુ કામ કરવા માટે પ્રેરિત થાય અને કેટલીક વખત મો આવીને કર્મચારી સાથે વાત કરે કર્મચારી થઈ જાય કે લોકોની વચ્ચે મારા શેઠે વખાણ કર્યા તો મારે વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરવું છે બિન નાણાકીય પ્રોત્સાહન મફતમાં થઈ ગયું બાળક તો કર્મચારીઓમાં વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપીને તેઓનો મહત્તમ કાર્ય સંતોષ ઉપલબ્ધ કરાવવો એટલે અભિપ્રેરણ માઇકલ જુસિયસ કહે છે કે ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે એટલે ધંધાકીય જે કાર્ય ઈચ્છે છે તે કાર્યને સિદ્ધ કરવા માટે પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા એટલે અભિપ્રણા અભિપ્રેરણા એટલે પોતાની જાતને સેલ્ફ મોટિવેટ અથવા અન્યને મોટિવેટ કરવા એને અભિપ્રેરણા કહેવાય માર્ગને શું કહે છે એ મનની એવી સ્થિતિ છે કે કર્મચારીઓને તેમના લક્ષ્ય તરફ દોરી જાય છે મોટિવેશન ખરેખર એવી સ્થિતિ છે બાળકો યસ કોઈ પણ એક વ્યાખ્યા લખવાની ડોન્ટ વરી ઓકે કે તે તમને કામ કરવા માટે પ્રેરિત કરે છે લાક્ષણિકતા છે અભિપ્રેરણની ઓવી સહસ આપ કસમ ફેક ઉદ્દેશોની પ્રાપ્તિ ઉદ્દેશ હેતુને પ્રાપ્ત કરવા માટે મોટિવેશનની જરૂર છે માણસ જ્યારે માનસિક રીતે થાકી જાય ને જો સારું મોટિવેશન મળી જાય તો પણ માણસ દોડતો થઈ જાય છે વિસ્તૃત ક્ષેત્ર અભિપ્રેરણ એ કંઈ સંકુચિત ક્ષેત્ર નથી હે બાળકો અભિપ્રેરણમાં જરૂરિયાત ઈચ્છા હેતુ લાગણી ધ્યેય પસંદગી મનોબળ આતુરતા પ્રલોભન જેવા શબ્દોનો સમાવેશ થતો હોવાથી અભિપ્રેરણનો ખ્યાલ ખૂબ વિસ્તૃત છે કયા હેતુ માટે આપણે મોટિવેટ કરવાના છે કર્મચારીની ઈચ્છા શું છે એની લાગણી સાથે આપણે અટેચ થવાનું છે એનો ધ્યેય શું છે મનોબળ કેવું છે મક્કમ મનવાળો છે આતુર આપણે જે આપણે મોટિવેટ કરવાના છીએ જાણવા માટે કેટલો આતુર છે ઘણા બધા બાબતો જોવાની હોય છે સતત પ્રક્રિયા હવે કર્મચારી છે બાળકો તમે મોટિવેટ કરો ને તો અઠવાડિયું જબરજસ્ત કામ કરશે વિદ્યાર્થીઓ અમે એવું હોય મોટિવેટ કોઈ આવીને એમ કે ઘાલા ભણવું બહુ સારું જીવન સુધરી જાય અઠવાડિયું એમ થાય ઘા હા હા ભણવું જોઈએ વળી પાછા ઢીલા પડી જાય વળી પાછું અઠવાડિયા પછી મોટિવેશન આપવું પડે મોટિવેશન એ સતત ચાલતી પ્રક્રિયા છે હકારાત્મક અભિગમ અભિપ્રેરણ કર્મચારીઓમાં હકારાત્મક અભિગમોના પ્રોત્સાહન આપે છે કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે છે એને એમ થાય કે મારું સન્માન થયું કે પાંચસો લોકોની હાજરીમાં જો આપણને સ્ટેજ પર ખાલી પાંચ શબ્દો શેઠ હારા બોલી જાય પ્રલોભન એટલે લાલચ ક્યારેક બોનસની લાલચ આપવામાં આવે એ પણ એક અભિપ્રેરણનો જ ભાગ છે ઓકે ક્યારેક એમ કે તમારે તમને બઢતી આપવામાં આવશે પ્રમોશન આપવામાં આવશે પ્રલોભન એટલે લાલચ સતત પ્રક્રિયા આ આવી ગયું આંતરિક પ્રેરણા માનવીની જરૂરિયાત એક લાગણી છે જેના દ્વારા માનવીને પોતાના જીવનમાં કંઈક ખૂટે છે તેવું અનુભવાય છે લાગણીશીલ વ્યક્તિ છે જીવનમાં કંઈક ખૂટે છે એવું અવારનવાર અનુભવાતું હોય જેને પૂર્ણ કરવા અભિપ્રેરણાની શક્તિ માનવીની અંદરથી ઉદ્ભવે છે પરિવર્તનશીલ આધુનિક યુગમાં છે ને દરેક કામ પરિવર્તનશીલ હોવા જોઈએ પરિવર્તનશીલ મતલબ સમયની સાથે બદલાવ લાવતા શીખવા બાળકો હે તો પરિવર્તનો આવતા હોય છે વ્યવસ્થા તંત્રમાં આ પરિવર્તનને કર્મચારીઓ સ્વીકારવા તૈયાર ન હોય ને ત્યારે એને મોટિવેટ કરવા પડે બાહુબલી મૂવી તમે જોયું છે યુદ્ધ કરવા માટે બધા તૈયાર ન ત્યારે બાહુબલી એકલો આવીને એમ ક્યાં કે મૃત્યુ ક્યાં હે મૃત્યુ આવા બે ત્રણ સારા મોટિવેશનના ડાયલોગ મંડે ને બોલવા એટલે આમ આમ હાથ ભાંગી ને પગ ભાંગી ગયો ને એક હાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય હાલું સમજાય છે ઓકે તો કેટલીક વાર નવી નવી ટેકનોલોજી આવે સમય બદલાય તો કર્મચારી કામ કરવા માટે તૈયાર ન થાય આવા સંજોગોમાં અભિપ્રેરણ એ મહત્વનું સાબિત થાય છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓ જે ઢબે કાર્યક્ષમતાથી કામ કરે છે એના કરતાં વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરી શકે છે સંચાલનનું એક કાર્ય હવે આ ખબર જ છે દોરવણી દોરવણીની એ તત્વોની અંદર કોણ આવે અભિપ્રેરણ એટલે અભિપ્રેરણ પણ સંચાલનનું જ એક કાર્ય છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોવાથી તેમની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે છે ક્લિયર થાય યસ પાંચ છ મુદ્દા દેવા દરમાં મોટિવેટ થયેલો કર્મચારી વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે છે કર્મચારી ધંધાકીય એકમથી સંતુષ્ટ છે ખુશ છે જેથી કરીને લેબર ટર્નઓવર ઓછો થાય છે એટલે કે કર્મચારીઓ ધંધાકીય એકમ છોડીને જવાનું પ્રમાણ ઘટી જાય છે ત્યારબાદ આવે છે બાળકો બાળકોની જરૂરિયાતો અગ્રતા ક્રમ અને આઈ અને આઈએમપી પ્રશ્ન છે એટલે ખાસ કરજો અહીંથી સમજી લો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય કર્મચારી હોય કે સામાન્ય વ્યક્તિ બધાને લાગુ પડે સૌથી પહેલી એની જરૂરિયાત હોય શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત શારીરિક જરૂરિયાત એટલે હેલ્થ સ્વાસ્થ્ય અને પ્રાથમિક જરૂરિયાત એટલે રોટી કપડાં અને મકાન આટલું જો કોઈ પણ વ્યક્તિ સંતુષ્ટ થાય પછી એની બીજી જરૂરિયાત થાય સલામતીની જરૂરિયાત સેફ કે પોતે જે જગ્યાએ કામ કરે છે તે તે કામ અંગે એમને સલામતી હોવી જોઈએ કે ગમે ત્યારે એને કામમાંથી કાઢી મૂક્યો તો બેરોજગાર થઈ જાય એમ નંબર ત્રણ સામાજિક જરૂરિયાત નંબર ત્રણ શું છે બાળકો સામાજિક જરૂરિયાત નંબર ચાર સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત અને નંબર પાંચ આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત આ આ એવી જરૂરિયાત છે બાળકો અહીંયા જે વ્યક્તિ પહોંચી જાય પછી લગભગ એણે બધું પ્રાપ્ત કરી લીધું જેમ કે અમિતાભ બચ્ચન છે આમ શ્રેષ્ઠ ઉમદા વર્ગ ઓળખ ધરાવતો વર્ગ તો સૌથી પહેલી જરૂરિયાત માણસની છે શારીરિક કે પ્રાથમિક જરૂરિયાત ત્યાર પછી આવે છે સેફટી સલામતીની જરૂરિયાત નંબર ત્રણ પર આવે છે સામાજિક જરૂરિયાત સામાજિક પ્રાણી છીએ તો સમાજમાં પણ આપણી કંઈક અલગ આગવી ઓળખ એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ પછી આવે છે બાળકો સન્માન અને પ્રતિષ્ઠાની કે માર્કેટમાં આપણું પણ માન સન્માન પ્રતિષ્ઠા ઇજ્જત અને વેલ્યુ હોય ક્લિયર થાય છે ઓકે પછી સન્મા આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત ઓકે તો આ છે માસલોની જરૂર આમાં ડિટેલમાં તમે ઈચ્છો એટલું સમજાવી શકો છો હવે આવે છે બાળકો પ્રોત્સાહન તેમના કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાય રહે તેમજ તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય ને એ ઉદ્દેશથી એકમો તેમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે આને કહેવાય પ્રોત્સાહન સિમ્પલ ભાષામાં કહું ને સાબાસી આપણે કોઈ એમ કહે સાબાસ આટલું કહેવાયથી એના કાર્ય ચુસ્સામાં વધારો થઈ જાય અને મંડે મોજથી કામ કરવા યસ એટલે એને કહે પ્રોત્સાહિત કરવા તમે આમ સ્ટેજ પર બોલાવીને માત્ર ખાલી આમ બે થાપટ મારો ને કે વાહ સાબાસ ક્લિયર થાય છે ઓકે તો પણ તમારું કામ થઈ જાય છે ઓકે અભિપ્રેરણ એટલે કર્મચારીઓની લાગણી કર્મચારીઓ જે વિચારે છે કર્મચારીઓની જે મતલબ કર્મચારીઓ માનસિક રીતે મનોવૈજ્ઞાનિક રીતે જે વિચારે છે એમાં વધારો કરવો અને પ્રોત્સાહિત કરવું એટલે એનું સન્માન વધારવું ઓકે તો કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે એ માટે સતત એને પ્રોત્સાહિત કરતું રહેવા પ્રોત્સાહન તમે કીધું સાબાશી આપો પ્રોત્સાહિત થઈ જાય બોનસ આપો પ્રોત્સાહિત થઈ જાય એમ પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રજાએ લખીને આપી દીધું ભાઈ પ્રોત્સાહન છે ને કામગીરીને પ્રોત્સાહિત કરે છે અને અભિપ્રેરણ છે કર્મચારીની અંતર એટલે પોતે બેસી ગયો ગયો હોય એમ કે માણસ મોટિવેશન આપો ને થાકેલો માણસ એ દોડવા માંડે યસ આ છે પ્રોત્સાહન પ્રોત્સાહનો કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરે છે કર્મચારીઓને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે બે પ્રકારના પ્રોત્સાહન છે નાણાકીય અને બિન નાણાકીય તમે ખાલી આમ જો નાણાકીય બોનસ કમિશન આ આપો એટલે કર્મચારીઓ મોજ મારી અને નાણાકીય પ્રોત્સાહન કહેવું તો પહેલા આપણે જોઈએ નાણાકીય પ્રોત્સાહન જ્યારે કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત પગાર તો આપીએ જ છીએ એ ઉપરાંત તેના કાર્યના સંદર્ભમાં કોઈ પણ સ્વરૂપે વધારાનો નાણાકીય લાભ આપવામાં આવે તો તેને નાણાકીય પ્રોત્સાહન કહે છે ઓકે તો જ્યારે કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત તેના કાર્યના સંદર્ભમાં કોઈ પણ સ્વરૂપે વધારાનો નાણાકીય લાભ આપવામાં આવે તો તેને નાણાકીય પ્રોત્સાહન કહે છે વધારાનો નાણાકીય જેક કે બોનસ આપવામાં આવે હાલો હવે બોનસ વિશે તો કઈ સમજાવવાનું હોતું નથી બાળકો ઓકે આ તું ઉપાધિ કરમાં બટા પ્રિન્સ હો ને તું આમાં ધ્યાન રાખ તું ખાલી છે ને આ રિવિઝન લેક્ચર છે ને એ પહેલા માઇન્ડમાં ફોકસ કર અને અહીંયા વ્યવસ્થિત ધ્યાન રાખ બે પાંચ મિનિટ આમ તેમ થશે તો આપણે કરશું હો ને હા તું ભણવામાં ખાલી ધ્યાન રાખ તું દોઢો ખોટો ઓકે હા પ્રિન્સ ને ઉપાધિ વાળો માણસ ઉપાધિ વાળા માણસ ટીટ મકડી હોય સમજા હા પ્રિન્સ નું અમારે ચાલો તો બોનસ આપવામાં આવે સહભાગીદારી સહભાગીદારી એટલે કો પાર્ટનરશીપ પ્રોવાઈડ કરવામાં આવે ઓકે તો બાળકો સહભાગીદારી એટલે શું કે જ્યારે કર્મચારી કામ કરતો હોય હવે આપણો શ્રેષ્ઠ કાર્ય કાર્યક્ષમ કુશળ અને આવડતવાળો કર્મચારી છે એ કર્મચારીને જ જો ધંધાનો ભાગીદાર બનાવી દેવામાં આવે તો હવે ખબર છે કુશળ કર્મચારીની બધે જરૂરિયાત હોય જતો રહેશે એના કરતાં એને બેસ્ટ ભાગીદાર બનાવો તો પગારનો પગાર એ મળશે અને ભાગીદાર તરીકે કામ કરાવશો તો જે નફો થશે એમાં એને બાળકો હિસ્સો પણ મળશે હા મેં મીડિયમ છે મીડિયમ હા ઓકે કમિશન આપો બાળકો તમે જેટલું વેચાણ કરો છો પગાર તો તમારો મહિનાનો ફિક્સ પણ લિમિટ કરતાં વધુ વેચાણ કરો છો તો કમિશન મળે નાણાકીય પ્રોત્સાહન ઇનામો આપો શ્રેષ્ઠ સારું કામ કરવા બદલ વાર્ષિક મહોત્સવ ઉજવાતા હોય કંપનીઓના એમાં સ્ટેજ પર બોલાવીને ઈનામ આપો કર્મચારી પ્રોત્સાહિત થશે બઢતી આપો એક પોસ્ટ પર કામ કરે છે એના કરતાં ઉપરની પોસ્ટ પર કામ કરે સત્તા વધે જવાબદારી વધે બઢતી આપો તો કર્મચારીઓને નાણાકીય પ્રોત્સાહન કહેવાય કારણ કે સત્તા વધે જવાબદારી વધે ને તો મની ભાઈ પણ વધે પગાર પણ વધે એ નાણાકીય પ્રોત્સાહન કહેવાય નફામાં ભાગ ઘણી વાર સંચાલકો યોગ્ય બેસ્ટ સારા કર્મચારી હોય એને પગાર તો રેગ્યુલર આપતા જ હોય પણ વર્ષ દરમિયાન વર્ષને અંતે જે નફો થાય ને એ નફાની વહેંચણી કર્મચારીઓ વચ્ચે કરે તો સારું જ કહેવાય બાકી નફો તો માલિકનો કહેવાય પણ માલિક શું કરે પોતે નફો થોડોક રાખીને અમુક નફો કર્મચારીઓ વચ્ચે નાણાકીય સ્વરૂપે વહેંચે જેને કહેવાય નાણાકીય પ્રોત્સાહન સલાહ અને સૂચનો ઉત્પાદન પ્રક્રિયા સાથે સતત સંકળાયેલા હોય તેવા જૂના અનુભવી કર્મચારીઓ પાસેથી નિયોજકો ઉત્પાદન પ્રક્રિયાને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા માટેના સલાહ સૂચન મેળવતા હોય છે અને બદલામાં નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડે એટલે સલાહ સૂચન નાણાકીય પ્રોત્સાહનમાં એ રીતે લેવાનું કેટલાક અનુભવી કર્મચારી હોય તો એના અનુભવનો જો આપણે લાભ લેવો હોય આપણે એની પાસેથી ટાઈમ વધારે જોઈતો હોય સમજો કે સોમથી શનિ તો કામ કરે છે રવિવારે આપણે એની પાસેથી કંઈક નવું એના અનુભવનો લાભ લેવો હશે તો રવિવારે તો રજા હોય એ દિવસે પણ જો આવે તો આપણે એને પૈસા વધારાના આપવાનું કારણ કે આપણે એની સલાહ લીધી છે ઓકે પછી આવે છે બાળકો બિન નાણાકીય પ્રોત્સાહન ઓકે અન્ય કલ્યાણકારક નોકરીમાં જ કામ જે પ્રોત્સાહનો નાણાંના સ્વરૂપમાં નથી માત્ર વાતોથી માણસને પ્રોત્સાહિત કરી દેવામાં આવે અને બિન નાણાકીય કહેવાય અન્ય પ્રોત્સાહનો પહેલાં છે આ છેલ્લું સ્ટેપ છે એટલે જીવન વીમાની સેવા બાળકોના શિક્ષણની ફી પુસ્તકો આપો ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાની વાહનની વ્યવસ્થા કરી આપો આ બધા બિન નાણાકીય પ્રોત્સાહન આમાં એક રૂપિયો આપવામાં આવતો નથી પણ લ્યો હવે તમારા બાળકોને ભણાવવાના તમારો કર્મચારીનો વીમો લઈ આપે કર્મચારીઓને એક જગ્યાએ પહોંચાડવાના સમજાય ચાલો આગળ છે કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ કર્મચારીઓનું કલ્યાણ થાય એવી તમામ પ્રવૃત્તિઓ ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવે છે સુવિધાઓ આપવામાં ઘણી વખત કર્મચારીને ફર્નિશ્ડ એકોમોડેશન આપવામાં આવે છે કર્મચારીઓને બાળકો ફર્નિશ્ડ એકોમોડેશન આપવામાં આવે છે એટલે કે ફર્નિચરવાળું મકાન આપવામાં આવે છે ઓકે એ ઉપરાંત કર્મચારીઓને રજાનો પગાર લીવ સેલેરી ભેગી થતી હોય તો લીવ સેલેરી આપવામાં આવે છે ઓકે તો કલ્યાણકારક પ્રવૃત્તિઓ મતલબ કર્મચારીઓનું કલ્યાણ થાય જેમાં કર્મચારીને એક રૂપિયો આપવામાં આવતો નથી પણ બિન નાણાકીય સ્વરૂપે કર્મચારી પ્રોત્સાહિત થાય છે નોકરીની સલામતી જો કર્મચારીઓના પેન્શન પીએફ અને નોકરીની સલામતી સરકારી નોકરીમાં ખાસ તો એ બિન નાણાકીય પ્રોત્સાહન છે માર્ગદર્શન કે સલાહકાર તો બેસ્ટ કર્મચારીઓ એને બેસ્ટ કામ લાંબા સમય સુધી કન્ટિન્યુ રાખે ત્યારે એના અનુભવનો લાભ લેવા કાર્ય સંબંધી નીતિ ઘડવામાં એમના મંતવ્યો લેવામાં આવે હવે સ્વાભાવિક છે બાળકો શેઠ લેવલનો હોદ્દેદાર ઉચ્ચ સપાટીનો માણસ કર્મચારીનું જે કહેવાય ને કે ઉચ્ચ સપાટીનો જે માણસ છે તે કર્મચારીઓ પાસેથી સલાહ સૂચન લે તો કર્મચારીને એમ થાય કેલા પાંચસો વ્યક્તિ કામ કરે છે કંપનીમાં આપણી સલાહ લીધી એનું મતલબ આપણી કંઈક માર્કેટમાં વેલ્યુ ખરી એમ તો એ બિન નાણાકીય પ્રોત્સાહન છે જવાબદારીની સોંપણી

તો એને જાહેરમાં એનું સન્માન કરો સ્ટેજ પર બોલાવીને એના કામના વખાણ કરો એના કામની કદર કરો કર્મચારી વગર પૈસે ખુશ થઈ જાય પ્રોત્સાહિત થઈ જશે પછી આવે છે બાળકો નેતૃત્વ હાલો તો નેતૃત્વ એટલે નેતાગીરી પૂરી પાડવી કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને નેતૃત્વ કહી શકાય અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડત એટલે નેતૃત્વ ડોક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે કે નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એ રીતે કર્મચારીઓ નેતા લીડરનું કામ શું ખબર જો હું તમને સિમ્પલ ઉદાહરણ આપતો હાલો તાજે તાજો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

તો નેતૃત્વ કરનાર જે વ્યક્તિ છે ને બાળકો એ ધંધાકીય એકમના દરેક કર્મચારીઓ ઉત્સાહથી કામ કરે ને એ એ વ્યક્તિનો પ્રભાવ જેવો એવો હોય એકમાત્ર શબ્દ બોલે લોકો કામ કરવા નેતૃત્વ પ્રભાવશાળી અને અવૈધિક સંબંધો છે નેતૃત્વ કરનાર વ્યક્તિ પ્રભાવશાળી હોય એના બોલવાનો પ્રભાવ પડતો હોય એના એના કામનો પ્રભાવ પડતો હોય એ એ જે કામ કરે ને લોકો એ રીતે કામ કરવા માટે ઉત્સાહિત હોય આદર્શ વ્યક્તિત્વ હોય પરિસ્થિતિની અસર નેતાની સફળતા નો આધાર ચોક્કસ પરિસ્થિતિ ઉપર છે જો માં ફેરફાર થાય તો નેતાને સફળતા મળતી નથી સતત પ્રક્રિયા નેતૃત્વ એ સતત ચાલતી પ્રક્રિયા છે દરેક કામને પાર પાડવા માટે નેતૃત્વ કરવું પડે હિતોની એક વાક્યતા નેતૃત્વમાં નેતા અને તેના તાબેદારો વચ્ચે હિતોની એક વાક્યતા સધાય છે જો નેતા અને તેના તાબેદારોના હિતો અલગ હોય તો નેતૃત્વ બિન અસરકારક અને નિરર્થક નીવડે છે અભિપ્રેરણ નેતાગીરી તાબેદારોને પ્રોત્સાહિત કરવામાં સમાયેલી હોવાથી નેતા પ્રથમ તેમના તાબેદારોને પ્રોત્સાહિત કરીને ઇચ્છિત પરિણામો મેળવે નેતા હોય નેતૃત્વ લીડર વ્યક્તિ શું કરે એને તાબેદારો નીચે કામ કરતા હોય ને એને પ્રોત્સાહિત કરીને કામ નેતૃત્વનો સ્વીકાર હવે નેતૃત્વ કરવા માટે પાસે કામ નીચે તાબેદાર હોવા જોઈએ ને આલો આપણે કોકની નેતાગીરી કરવી છે પણ પબ્લિક હોવું જોઈએ ને એમ નેતૃત્વ તાબેદારો પણ કરવામાં આવે છે ને તાબેદારો નું અસ્તિત્વ હોવું ખૂબ જરૂરી છે પછી સારા નેતાના ગુણો શારીરિક ગુણો સારા આ ત્રણ ગુણ માં પૂછાય બાળકો સારો ને તો પ્રભાવશાળી હોય એનો બાંધો આકર્ષક હોય એમ કે સૌંદર્ય શાંત હેન્ડસમ ઉંચો વ્યક્તિ હોય પહાડી વ્યક્તિ હોય એમ શારીરિક બાંધો યોગ્ય હોય બૌદ્ધિક ગુણો ચપળ હોય બુદ્ધિશાળી હોય કૌશલ્યવાળો હોય બોલવાની છટા ધરાવતો વ્યક્તિ હોય માનસિક ગુણો

રિવિઝન બે છ બાળકો એટલે થોડુંક વ્યવસ્થિત સમજાયું છે અને જે અત્યારે થોડુંક ફાસ્ટ ચાલી તમારે જરાક જોઈ લેવાનું છે ન સમજાય તો મને તમારા પ્રશ્નો પૂછી લેવાના છે માહિતી સંચાર એટલે કમ્યુનિકેશન ધંધાકીય એકમમાં માહિતી સંચારનું ખૂબ મહત્ત્વ છે ઉચ્ચ સપાટીએથી મધ્ય મધ્ય એથી તળ સપાટીએ માહિતી સંચાર યોગ્ય થવું જોઈએ વૈધિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર છે લાક્ષણિકતા છે કે હે વહીવટ કાકા ધ્રિમાર્ગીય માસ અને એવી રીતે બાળકો વૈદિક અને અવૈદિક માહિતી સંચાર છે ત્યાર પછી બાળકો આવે છે અવૈદિક એટલે કે અનૌપચારિક માહિતી સંચારના લક્ષણો તમારે વ્યવસ્થિત કરવાના છે ઓકે અવૈદિક માહિતી સંચારમાં આવશે આભાસ અસ્પષ્ટ માહિતીમાં અવિશ્વાસ યોગ્ય છે આભાસ અસ્પષ્ટ માહિતી સંચારમાં અવિશ્વાસ યોગ્ય છે ઓકે તો બાળકો માહિતી સંચારના અવરોધો દૂર કરવા એટલે આ જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર છ હા હા હજુ જે કંઈ પણ તમારે અહીંયા અટકતું હશે પ્રશ્નો વાંચજો વાંચીને મન પ્રશ્નો પૂછજો એટલે આપણે એનું સોલ્યુશન આપશું ઓકે આ રિવિઝન છે એટલે રિવિઝન એ ફાસ્ટ હોય અને આપણે પાછું થોડુંક વાંચવું પડે પહેલી વાર જ રિવિઝન બેઠા હોય ભણવા એમ નહીં બેસવાનું એટલે થોડુંક વાંચીને રેડી કરીને આવવાનું વાંચજો પછી મને પ્રશ્નો પૂછજો ઓકે વળી પાછા મળ શું આવજો ભાઈ બેટેક કરશિયું જય હિન્દ ભારત માતા કી જય